નમસ્કાર, સરગમના સરતાજમાં આપનું સ્વાગત છે. તમારી સાથે હું છું હિના. સરગમના સરતાજ આ કાર્યક્રમમાં તમારા ફેવરેટ કલાકારને નજીકથી જાણવાનો મોકો મળે છે. અને હા, અમારો આ કાર્યક્રમ જોવા માટે મૂડમાં હોવું જરૂરી છે. જો તમે મૂડમાં નહીં હોવ તો આ કાર્યક્રમની મજા નહીં આવે. અને આજે એવા જ કલાકારને મળવાનું છે કે જે તમારો મૂડ ના હોય અને તમે એમના ગીતો સાંભળો તો તમારો મૂડ આવી જાય. જે ચા કોફીને બદલે બોનવીટા લઈને આવ્યા. કોઈને પ્રેમથી પ્રેમનો ઇઝહાર કરવો હોય તો ગુજરાતી ભાષામાં કેવી રીતે કરવો એવા ગીતો લઈને આવ્યા. તો આવા જ કલાકાર જે અત્યારે યુવાનોમાં ફેવરેટ છે એવા ઉમેશ બારોટ આપણી સાથે જોડાયા છે. ઉમેશ, તમારું ખૂબ ખૂબ સ્વાગત. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક્સ. ઓ હો, તને જોઈને જ્યારથી તારા સિવાય કશું જોવાના માંગે મન, યાદોમાં તારી રાતો છે વેર, સુનુર લાગે જીવન. આંખો આ તુજને ખોળે, મારું ચિત્ત ચડ્યું ચકડોળે. આંખો આ તુજને ખોળે, મારું ચિત્ત ચડ્યું ચકડોળે. લાગ્યો રે લાગ્યો, લાગ્યો રે લાગ્યો, લાગ્યો રે પ્રીતનો રંગ. લાગ્યો રે લાગ્યો, લાગ્યો રે લાગ્યો, લાગ્યો રે પ્રીતનો રંગ. મેં એટલે જ ના કીધું કે મૂડ ના હોય તો તમારા ગીતો સાંભળવા પડે એટલે મૂડ આવી જ જાય. ઉમેશ, તમે દરેક પ્રકારના ગીતમાં ઢળી જનારા કલાકાર છો. તમને કોઈને મનાવવાનું હોય તો પણ તમે એવું ગીત લાવી જ દો કે સામેવાળા માની જ જાય. ભક્તિમાં મગ્ન થવાનું હોય તો ભક્તિમાં સામેવાળો મગ્ન પણ થઈ જાય. આ સંગીતની પ્રેરણા તમને ક્યાંથી મળી? સૌપ્રથમ તો સંગીત મને, લોકસંગીત જે છે એ મને બ્લડમાં મળેલું છે. મારા મમ્મી તરફથી, મારા પપ્પા તરફથી. મારા મમ્મી પપ્પા પણ બહુ સારા સિંગર છે અને હાલોલમાં, મારું મૂળ વતન હાલોલ છે અને હાલોલમાં મમ્મી પપ્પા અત્યારે પણ હાલોલ જ છે. અને વર્ષોથી મમ્મી પપ્પા ગાતા, નવરાત્રિમાં ગાતા. અને મમ્મી પપ્પાના થકી જ મારા ગુરુ જે કંઈ કહ્યું એ મારા મા બાપ છે અને એમના થકી લોકસંગીત મને બ્લડમાં મળેલું છે. અને એથી વિશેષ કે મેં પોતે MS યુનિવર્સિટી બરોડા પરફોર્મિંગ આર્ટ્સ મ્યુઝિક કોલેજમાંથી મેં પોતે ક્લાસિકલ મ્યુઝિકની તાલીમ લીધેલી છે. બિલકુલ. પહેલાના સોંગમાં જાનુ અને જાનુરી આ શબ્દનો ઉપયોગ થતો કોઈ પણ ગુજરાતી ગીત હોય જેથી પ્રેમિકા ઝડપથી માની જાય, પરંતુ ઉમેશ બારો બેબી લઈને આવ્યા આજની યુવા જનરેશનને ધ્યાનમાં રાખીને. યસ, એનું રીઝન એ છે કે બેબી તમે અત્યારે કોઈ પણ, અત્યારે બાળકોમાં જો સોંગ ચાલે, બાળકોને બહુ ગમે એ સોંગ અત્યારે ટ્રેન્ડિંગ હોય છે. કારણ કે બાળકો છે ને જીદ કરીને, જે સોંગ બાળકોને ગમે ને એ સોંગ બાળકો જીદ કરીને વગાડાવે. મમ્મી પપ્પા પાસે ઘરમાં વગાડવું જ પડે, બાળકની જીદ આગળ હર કોઈને ઝૂકી જવું પડે. બિલકુલ. એટલા માટે બેબી શબ્દ એવો છે કે એ મોટા, કોઈ પણ મોટી છોકરી હોય, યંગ હોય એને પણ લાગુ પડે છે અને નાનું બાળક હોય એને પણ લાગુ પડે છે. કહેવા તમે કોને માંગો છો, નાના બાળકને કે પછી મોટી દીકરી? જેને લાગુ પડે છે એને કાયદેસર. આમ તો બંનેને જ કહું છું, પણ તમે શૂટિંગમાં જોયું હશે કે યંગ છોકરી જ છે, બટ સાંભળવા માટે બાળકોને પણ બહુ ગમ્યું છે. વધારે પડતું બાળકોમાં જ બહુ હિટ થયું છે. બિલકુલ. એટલે એ જ વાત કરવી છે કે કોઈ પ્રેમિકાને મનાવી હોય તો ચા પીવડાવો, પછી કોલ્ડ કોફી પીવડાવો, પણ તમે તો ડાયરેક્ટ બોનવીટા લઈને આવ્યા. બોનવીટાનો કન્સેપ્ટ ક્યાંથી આવ્યો પાછો? એક્ચ્યુઅલી 2 વર્ષ પહેલાં, લગભગ 2019માં સોંગ મેં બનાવ્યું હતું અને ત્યારે રાજન રાયકા અને ધવલ મોટણ એ લોકોએ આ સોંગ લખેલું હતું અને એમણે મને આ સોંગ ગવડાવ્યું હતું. ગાયા પછી પણ હું ઘણા બધા પાસે ગયો, યુટ્યુબ કંપની પાસે, કે આ સોંગ તમે બનાવો, પણ ઘણા બધા એવું કીધું કે આમાં ગુજરાતી સોંગ આપણું છે અને આમાં અમુક જે બોર્નવીટા શબ્દો આવે છે, સેન્ડવિચ છે, આ બધું ખાવાની આઇટમ્સ ગુજરાતીની નથી. થેપલા, રોટલા, આવું બધું કંઈક લાવો, ફાફડા લાવો, આવું કંઈક લાવો તો આપણે ગુજરાતીમાં ચાલશે એમ. તો 2 વર્ષ તો સોંગ મારી પાસે પડી રહ્યું. પછી ના છૂટકે છેલ્લે મેં કચ્છમાં જઈને આ સોંગનું શૂટ કર્યું અને મારી યુટ્યુબ ચેનલમાં મેં મૂક્યું તો 1 day 1 million. ત્યારે મારી યુટ્યુબ ચેનલના ખાલી સબસ્ક્રાઈબર 4000 જ હતા અને 1 day 1 million થયું. ત્યારબાદ રાઘવ ડિજિટલ યુટ્યુબ ચેનલ જ્યારે ગુજરાતમાં મોટી ઉછળ્યું નામ, એટલે એમનો મને ફોન આવ્યો કે આ સોંગને અમે પૂરેપૂરો ન્યાય આપવાની કોશિશ કરશું જો તમે મને આ સોંગ આપતા હોય. તો મેં એમને એ સોંગ
રાઘવમાં આપ્યું હતું અને બહુ જ હિટ કર્યું એમણે એ સોંગ. એટલે એવું તો નથી ને કે બોર્નવિટા તમારી કોઈ પ્રેમી સાથીને બહુ ભાવે છે એટલે તમે ગીતમાં બોર્નવિટા લઈ આવ્યા? ના, એવું કંઈ નથી. એકચ્યુઅલી ગીતનો પ્રાસ એવો બેસતો હતો ને કે બેબી અને બોર્નવિટા બંનેનો પ્રાસ બીબી મળતું હતું, એટલા માટે આ સોંગ બહુ મને ગમ્યું. અને એમણે લખવાવાળાએ પણ રાજનભાઈએ પણ બહુ જોઈ વિચારીને સમજી વિચારીને લખ્યું છે કે ખાણીપીણી ઉપર સોંગ બનાવી કંઈક અલગ. તો ચોકલેટ છે અંદર, ભૂલ્યો તારી ચોકલેટ નથી, એટલે આ બધી ખાણીપીણીની વસ્તુઓ ઉપર એમણે બહુ વધારે ફોકસ કર્યું. બિલકુલ સારું એવું ચાલ્યું. બિલકુલ અમારા દર્શક મિત્રો માટે થઈ જાય આ જ સોંગ ને? બિલકુલ. હોરિસાણી છે જાણું મારી બોલતી નથી, બોલવાની ચમ તમે બાધા લીધી. રિસાણી છે જાણું મારી બોલતી નથી, બોલવાની ચમ તમે બાધા લીધી. બેબી ને બોનવિટા પીવડાવો બેબી મૂડ માં નથી, બેબી ને બોનવિટા પીવડાવો બેબી મૂડ માં નથી. બિલકુલ, હવે તો જનતાનો મૂડ આવી ગયો હશે થોડો થોડો. આ ગીતને તો બહુ જ લોકપ્રિયતા મળી છે, પરંતુ પર્સનલ સવાલ મારે ઉમેશ બારોટને પણ કરવો રહ્યો કે આટલા સરસ મજાના ગીતો લાવે છે, દર્દ ભર્યા પણ ગીતો હોય છે, તો ઉમેશ બારોટને પ્રેમ થયો છે, દિલ તૂટ્યું છે, આવું કંઈ બન્યું છે? જો કે આ તો હરેકના જીવનમાં એવું હોય છે, કારણ કે એક એજ હોય છે અને એ એજમાં થવું પણ જોઈએ. દુનિયામાં તમે જન્મ લીધો છે તો જિંદગી જીવવા માટે, મજા માણવા માટે, જિંદગીની મજા માણવા માટે જીવનમાં બધા જ અનુભવ થવા બહુ જરૂરી છે. એટલે એક કોલેજ લાઈફમાં, ભણવાની લાઈફમાં બધાને પણ આવા અનુભવ થતા જ હોય છે. એટલે ક્યાંક ને ક્યાંક મને અનુભવ થયો છે, પણ એ વસ્તુનો, એ જે અનુભવ થયા છે એ મારા ગીતમાં, હું એવું નથી કે મારા ગીતમાં એ વસ્તુ આવે છે. પણ હા, હું એટલું માનું છું એક સિંગર તરીકે કે તમે કોઈ પણ ગીત ગાઓ, એટલે સંગીતની ભાષા, સંગીતનો એવો નિયમ છે કે તમે કોઈ પણ ગીત ગાઓ તો સૂર આગો પાછો હશે તો ચાલશે, પણ ફિલિંગ્સ, ભાવ, આ જે ગીત જે કહેવા માગે છે એનો ભાવ પૂરેપૂરો અંદર નહીં હોય તો ગીત ગાવાની મજા નહીં આવે. પછી એ ગીત ગીત રહી જશે પણ એ ગીતને સફળતા નહીં મળે. બિલકુલ. એટલે હું બનતા સુધી એ ગીતમાં બને ત્યાં સુધી હું એ ગીતમાં ફિલિંગ્સ વધારે, હું એવું માનું છું કે ફૂલ ફિલિંગ્સથી ગાવું જોઈએ ગીતમાં, જે ગીત જે કહેવા માગતું હોય, એ પછી સેડ સોંગ હોય કે હેપી સોંગ હોય, કોઈ પણ સોંગ હોય, પણ એને જે ગીત જે કહેવા માંગે છે એનો ભાવ પૂરેપૂરો ના મળે ત્યાં સુધી ગીતને ન્યાય નથી મળતો. બિલકુલ. એવું કોઈ ગીત છે કે જેમાં લાગણી અને ફિલિંગ્સ ભરપૂર હોય? 100% મારા શ્રોતા મિત્રોને બહુ જ ગમે છે મારું આ ગીત. હો યાદ તારી જિંદગી થી જાતી નથી, દર્દ હવે દિલનો સહેવાતો નથી, તારા વિના રહેવાતો નથી. આવે છે યાદ જ્યારે તારી, આંખ ભી જાય જાય મારી, દર્દ એક પળ રોકાતું નથી, જખમો દિલ ના ભરાતા નથી, તારા વિના રહેવાતું નથી. એકલો માન મિલી ગયા કોના રે સહારે, ગયા ક્યાં તમને દિલ્લા પુકારે, દિલ નથી લાગતું રાત દિન જાગું હું, બસ તારો સાથ હવે એક હું માંગુ છું, જીવું છું બસ તારી યાદો ના સહારે, જીવું છું બસ તારી યાદો ના સહારે. કોઈ પણ કલાકાર ત્યારે જ બની જ્યારે એના જીવનમાં સંઘર્ષ કર્યા હોય, ઘણી ઠોકરો ખાધી હોય અને પછી હીરો થઈને બહાર આવે. ત્યારે ઉમેશ બારોટના જીવનમાં કેવા સંઘર્ષ થયા છે, કેટલી ઠોકર ખાધી છે? એ સંઘર્ષ કર્યા વગર કોઈને પણ ક્યારે સફળતા મળતી નથી. એક લોક ગાયક ગુજરાત નામનો એક શો આવતો હતો અને ફર્સ્ટ સિઝન હતી, એમાં ફર્સ્ટ વિજેતા હું બન્યો હતો. અને એ સમયે ખૂબ નામના મેળવી આ શોએ, અને એમાં મને પણ ખૂબ નામના મળી. જો કે માણસને એવું હોય કે ખૂબ
સેલિબ્રિટી બની જાય, પૈસાવાળો બની જાય, પછી એને એક લેવલ મળે. પણ મારી પાસે એ સમયે મારું નામ થઈ ગયું હતું, પણ એવી મારી પાસે એવું કોઈ ફાઇનાન્શિયલી હું મજબૂત કેવો નહોતો. અને જ્યારે હું એ શોનો વિજેતા બન્યો ત્યારે મારા પપ્પાનું એક્સિડન્ટ થયું હતું, અને ત્યારે મારી પાસે પૈસા હતા નહીં. અને પપ્પાનો ખર્ચો આવ્યો હતો કંઈક 40-50 લાખ રૂપિયા, અને મારી પાસે એ રકમ હતી નહીં. પણ છતાંય મેં ખૂબ મહેનત કરી, અને મેં ત્યાં સુધી કે મુંબઈના 12માં પણ મેં ગાયેલું છે. હા, હોસ્પિટેલિટીની બધી પૂરી કરવા માટે હોસ્પિટલનું, એટલે ખૂબ સંઘર્ષ કર્યો એ સમયે. આ વાત છે 2010-11ની. અને હું માતાજીમાં બહુ જ વિશ્વાસ રાખું છું, બહુ જ શ્રદ્ધા રાખું છું ભગવતીમાં, અને બહુ પ્રાર્થના કરી માતાજીને. અને અત્યારે પણ ક્યારે પણ તકલીફ પડે છે ત્યારે હું ભગવતીને, મારી માતાજીને હું સ્મરણ કરું છું, અને એના થકી મને કંઈક વિશિષ્ટ, કંઈક અલગ શક્તિ મને મળે છે. સ્ટેજ ઉપર હું ગાતો હોઉં છું ત્યારે પણ મને એવા અનુભવ થતા હોય છે ક્યારેક ક્યારેક કે મારી ઉપર કોઈક શક્તિ કામ કરે છે. બાકી 107 દિવસ કન્ટિન્યુ શો કર્યા પછી કોઈ પણ કલાકારો એના ગળામાં સ્ટ્રેસ પડે. બિલકુલ. આજે હું આખી રાત પણ આખી રાત ગાઈને આવ્યો છું. સવારે 5 વાગ્યા સુધીમાં શો ચાલુ હતો મારો, પણ છતાંય કંઈક એવી શક્તિ કામ કરે છે મારી ઉપર કે અવાજને ક્યારે કંઈ નુકસાન થતું નથી. અને એ સમયે પણ બહુ સંઘર્ષનો સમય હતો, પણ એ સમયમાં ભગવતીની કૃપાથી, હું જેને માનું છું એની કૃપાથી, ભગવતીની શક્તિથી એ સમય પણ બહુ આસાનીથી પસાર થઈ ગયો હતો. પણ જોકે એ દિવસો ભૂલાતા નથી ક્યારે, અને ન જ ભૂલવા જોઈએ. બિલકુલ. બોનવીટાવાળા સોંગે તો ગુજરાતને ગાંડું કર્યું જ, પરંતુ જ્યારે નવરાત્રિનો સમય આવ્યો ત્યારે તમારું એટલું સુપરહિટ ગીત કે ઇન્સ્ટા ખોલો અને એ ગીતની રીલ્સ સામે આવે, અને એ ગીતે ગુજરાતમાં નહીં દેશમાં જાદુ પોતાનો ફેલાવી લીધો, તેના માટે તમને પ્લેબેક સિંગરનો એવોર્ડ પણ મળ્યો. આ ક્ષણ તમારા માટે કેવી હતી? ખૂબ સારી ક્ષણ, અને જે એમ કહેવાય ને કે મારું એક સપનું હતું એવોર્ડ. હું ગુજરાતમાં તો ખાસ કે, અને આ જે એવોર્ડ મને મળ્યો જીફા એવોર્ડ, એ એવોર્ડનું તો મેં નામ સાંભળ્યું હતું, હું જોતો હતો, અને મારું પોતાનું એક સપનું હતું કે આ એવોર્ડ ફંક્શનમાં મારે જવું. ખાલી જવાનું સપનું હતું, પણ ભગવતીની જે કંઈ કૃપા થઈ અને જે આ ગીતને નામના મળી, મારા શ્રોતાઓએ બધાએ મને જે પ્રેમ આપ્યો આ ગીત પર, એટલે એમની કૃપાથી મને ડાયરેક્ટ જ એવોર્ડમાં ત્યાં બોલાવ્યો. ત્યાર પછી એનું એ જ બેસ્ટ સિંગર ઓફ ધ ઇયરનો એવોર્ડ ફરી પાછો મને ટોપ FM મ્યુઝિક એવોર્ડ પણ મને મળ્યો. અને ત્યાર પછી હજી પણ એવોર્ડ માટે, આ સોંગના માટે એવોર્ડ ફંક્શનો ઘણા બધા થવાના છે. બહુ સરસ. અને એમાં પણ નોમિની છે. બિલકુલ. મારા દર્શક મિત્રો માટે થઈ જાય એ ગીત ફરી એક વખત. હે અંધારિયા રાતો જગમગતી ચમકી રે, અણધારી અજવાળી તમે અંથે અંથી રે, ચાંદો વાદળ પાછળ જાતો જોન શરમથી રે, ગિરદાર ઘૂમતા રૂપરૂમ ઝૂમતા હૈયા ને ચોરે હાથ, ગોરી તમે મનડા લીધા મોહીરા, ઓર ગિરદાર ઘૂમતા રૂપરૂમ ઝૂમતા હૈયા ને ચોરે હાથ, ગોરી તમે મનડા લીધા મોહીરા, ગોરી તમે મનડા લીધા મોહીરા. આ ગીતે તો ગુજરાતનું મન મોહી લીધું છે, અને હવે લાગે છે કે આવનારી જે નવરાત્રી છે તેમાં પણ આ ગીતનો ક્રેઝ તો યથાવત રહેવાનો છે. બિલકુલ, એવરગ્રીન. ઉમેશ બારોટે ગાવાની સાથે સાથે એક્ટિંગનો પણ એટલો શોખ છે, તેના વિશે જણાવો, તમારી ફિલ્મ વિશે, કે તમને અત્યારે એવું થઈ ગયું છે કે ગુજરાતમાં તમામ જે કલાકાર હોય એ ગાવાની સાથે સાથે હવે એક્ટિંગ પણ કરી જ લે છે. એટલે મારી પહેલી મૂવી સાચી પ્રીત કરનાર દુનિયાથી ડરતા નથી, હરીશ પટેલ એચજી ફિલ્મ્સ એમની હતી. ત્યારબાદ મેં એક બીજી એક ફિલ્મ કરી હતી જેના મારા ખૂબ સારા મિત્ર હતા, જેના નામ આગળ અત્યારે પણ સ્વર્ગસ્થ લગાવવાનું મન ન થાય, જગદીશ ઠાકોર. એમની સાથે પટેલ પાછો ના પડે, ઠાકોર કોઈથી ના ડરે, એવી એક રૂરલ ફિલ્મ કરી હતી. અને રિસેન્ટલી હમણાં મેં લેન્ડ ગ્રેબિંગ, એક ખેડૂતો માટે અને એમની માટે સળગતો પ્રશ્ન છે, એની ઉપર એક ફિલ્મ હતી. અને ત્રણે ત્રણ ફિલ્મો મેં એટલા માટે કરી કે સૌ પ્રથમ તો કંઈક અંદર કોઈકનો કંઈક મેસેજ પબ્લિકને મળે, સારો મેસેજ મળે એ માટે. બાકી મને રોજ તો ઘણા બધાના ફોન આવે છે, મૂવી કરવી છે, લવ પ્રેમ કહાનીની ટાઈપની, પણ હું એ ટાઈપનું કંઈક પબ્લિકને મેસેજ મળે
એવી સ્ટોરી હોય તો હું જરૂરથી કરવા માંગીશ. ને એક એક્શન હીરો બનવું એ મારું પહેલેથી જ સપનું હતું, પણ એ પણ સપનું ભગવતીએ પૂરું કર્યું છે એટલે હું વધારે ફોકસ એના ઉપર કરું છું કે કોઈક સ્ટોરી એવી હોય કે જેનાથી પબ્લિકને સારો મેસેજ મળે. વાત કરીએ તો પહેલાં એવું માનવામાં આવતું કે ગુજરાતી ગીત એટલે ટિપિકલ ગરબા, એના સિવાય કોઈ ગુજરાતી વધારે ગીત માર્કેટમાં હતા નહીં. પરંતુ હવે તમારા જેવા કલાકારોએ ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં એ પહેચાન બનાવી છે કે હવે તેમની બોલિવૂડમાં પણ એક નોંધ લેવાય છે. બોલિવૂડના લોકો પણ હવે ગુજરાતી ફિલ્મોને ગુજરાતી ગીતોને પસંદ કરે છે. હવેની જે જનરેશન છે કે જે બોલિવૂડના ગીતો ઉપર ઇમરાન હાશમીના સાંભળતી હતી કે અરિજીતના સાંભળતી હતી, પણ હવે તે લોકો પણ તમારા ગીતો સાંભળવા માંગે છે. તો આજની યુવા પેઢીને લાગે છે કે લવ ઇમોશનલ સોંગ હવે ગુજરાતીમાં ગમવા લાગ્યા છે? યસ યસ, ઓબ્વિયસલી. પબ્લિકને કંઈ નવું આપો, તમે સંગીતમય ઓપ નવો આપો એટલે પબ્લિક તમને સ્વીકારવાની જ છે. અને મેં પહેલાં કીધું એમ કે કોઈ પણ ગીતમાં એવો ભાવ હશે, એવી ફિલિંગ્સ હશે, એના લિરિક્સ એવા હશે તો પબ્લિક ઓબ્વિયસલી સ્વીકારવાની છે. કારણ કે તમે એકનું એક જ હું તમને કહું કે અત્યારે આપણે હેપી સોંગ ગરબા તો એક જ તાલ, સેડ સોંગ તો એક જ તાલ, ગુજરાતમાં કોઈ પણ તાલ તો આપણે ગરબાના તાલ ઉપર જ સોંગ બનતું. બે તાળી ગમે એવું સોંગ હોય તો ગરબાના તાલ ઉપર જ બને. ઇવન કે મારું બેબીને બોર્નવિટા એ પણ ગરબાના તાલ ગરબાનો જ છે. બટ હવેની પેઢી જે છે એમને કંઈક નવું જોઈએ છે અને નવી જનરેશન છે. અને મેં તમને કીધું કે બદલાવ એ જમાનાનો નિયમ છે એટલે કંઈકનું કંઈક બદલાતું રહે અને કંઈકનું કંઈક નવું પબ્લિકને મળતું રહે એવી હું હંમેશા કોશિશ કરું છું કે કંઈક નવા સંગીત સાથે. અને હમણાં રિસેન્ટલી પણ હવે થોડાક ટાઈમમાં ઓલ્ડ સોંગ જે છે, ઓલ્ડ ગઝલ્સ જે છે આપણી ગુજરાતી ગઝલ્સ, એ બધાને હું પાછું નવું એક મ્યુઝિક આપી અને હું પ્રમોટ કરવાનો છું. બિલકુલ, એક ગઝલ ગુજરાતીની થઈ જાય, મને બહુ ગમે છે. હું ગુજરાતી ગઝલ પૂછો તો ખરા ઘાયલને શું થાય છે, પૂછો તો ખરા ઘાયલને શું થાય છે, આંખ મિલાવી આંખ કા શરમાય છે, પૂછો તો ખરા ઘાયલને શું થાય છે, દિલ છે તારી પાસ ને હું દૂર છું, કોને કહું આંધીમાં અટવાયો મજબૂર છું, કોને કહું ગુનો નથી પણ સજા મને કા થાય છે, પૂછો તો ખરા ઘાયલને શું થાય છે, પૂછો તો ખરા ઘાયલને શું થાય છે. બિલકુલ, ઉમેશ બારોટ અંદરથી બહુ જ ઘાયલ લાગે છે. એટલે આ ફીલ ભાવ છે, ભાવ છે. બિલકુલ, ગુજરાતી સુપરહિટ સોંગની સાથે સાથે તમે હિન્દી વર્ઝન પણ બહુ સરસ ગાયા છે, તો આગળ હવે તમારી ઈચ્છા છે કે તમે બોલિવૂડ માટે પણ ગાઓ? હું તમને હકીકતમાં કહી દઉં તો મારો ગોલ બોલિવૂડ જ છે અત્યારે પણ. પણ એક ગુજરાતી હોવાના નાતે હું સૌ પ્રથમ આપણી માતૃભાષાને જ પ્રાયોરિટી આપું છું. બિલકુલ, કે હું અત્યારે ઓસ્ટ્રેલિયામાં શો કરું છું, ઓસ્ટ્રેલિયામાં પણ બોલિવૂડ નાઇટ કરું છું, પણ ત્યાં પણ હું જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે કે નોન ગુજરાતી લોકો ત્યાં ઘણા બધા મને સાંભળે છે, ત્યાં પણ હું એ લોકોના હૃદયમાં પણ એક ગુજરાતી તરીકેની અને ગુજરાતી સોંગની છાપ છોડીને જ આવું છું. કે દુનિયામાં ઘણી બધી ભાષાઓ છે, ઘણા બધા ગીતો છે ભાષાઓમાં, પણ માતૃભાષા માં એ માં છે એટલે ફર્સ્ટ પ્રાયોરિટી હું ગુજરાતી સોંગને આપું છું. બાકી મારો હકીકતમાં ગોલ છે કે મારે બોલિવૂડમાં ગાવું. ખરેખર ઉમેશ બારોટના અવાજમાં જાદુ છે. એક વાત પૂછવા માંગીશ કે ઉમેશ બારોટ પર્સનલી શું માને છે, પ્રેમ કરવો જોઈએ કે ના કરવો જોઈએ? ઓબ્વિયસલી પ્રેમ કરવો જોઈએ, તમારામાં પ્રેમને પામવાની. આમ તો જો કે પ્રેમનું નામ જ બલિદાન છે,
ગીતો ઘણા ગીતોમાં એ છે, ઘણા ઇતિહાસકારોએ પણ કીધું છે કે પ્રેમ એટલે બલિદાન. પણ આ જમાનામાં પાછા બલિદાનમાં ઘણા બધા ગળફાંસો ખાઈને મરતા હોય છે, ઝેર પી જતા હોય છે. એટલે આવો કોઈ પ્રેમ ન કરે એવું મારે જેટલી પણ યુવા પેઢી છે એ બધાને મારી નમ્ર વિનંતી છે. પ્રેમ કરો, પણ સામે પાત્ર જોઈને પ્રેમ કરો. કારણ કે આ જમાનામાં સાચો પ્રેમ મળવો, સાચો દોસ્ત મળવો, સાચો ગુરુ મળવો બહુ જ મુશ્કેલ છે. એટલે ખૂબ સમજી વિચારીને અને જોઈને પ્રેમ કરો એવી મારી માન્યતા છે. પ્રેમ કરવો જ જોઈએ. પ્રેમ આમ તો જોકે પ્રેમ કરવો કરવો પડતો નથી, પણ પ્રેમ થઈ જતો હોય છે. પણ એમાં પણ ધ્યાન રાખજો. બિલકુલ. તો કઈ ઉંમરમાં ઉમેશ બારોટને પ્રેમ થઈ ગયો હતો? મને તો બચપનથી જ પ્રેમ થવાનો ચાલુ થઈ ગયો. સાચે હું બચપનથી જ બહુ શરમાળ હતો અને બહુ મને પહેલાં તો હું ભણતો ત્યારથી જ મને છોકરીઓ જ્યાં પણ હોય ગર્લ્સ જોઈ એટલે હું શરમાઈ જતો, હું જતો નહીં ક્યારેય. પણ અત્યારે એવું છે કે બહુ જ બધી ગર્લ્સ મારી, ઘણી બધી છોકરીઓ મારી ફ્રેન્ડ છે, મારી ચાહકો છે. અને હું માનું છું કે અત્યારે પ્રેમની વાત જો કરો, ત્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી લગભગ બચપનથી, ઓલું એમ કે હમણાં નવું સોંગ આવ્યું હતું ને બચપન કા પ્યાર મેરા ભૂલ નહીં, એટલે પ્રેમ કરવામાં આવતો નથી, પ્રેમ થઈ જતો હોય છે. બિલકુલ. અને એની કોઈ વ્યાખ્યા કે કોઈ પરાકાષ્ઠા એવી છે નહીં. કારણ કે ઘણા ગઝલમાં પણ કીધું છે કે ના ઉમ્ર કી સીમા હો ના જન્મ કા હો બંધન, જબ પ્યાર કરે કોઈ તો દેખે કેવલ મન. એટલે પ્રેમ હંમેશા મન જોવે છે. ગુજરાતની જનતા એ જરૂરથી જાણવા માંગશે કે ઉમેશ બારોટ પર્સનલી કેવા, કેવું ગમે અને કેવું ન ગમે. મને ખોટું ના ગમે, સાચું વધારે ગમે. કેવું ખોટું ના ગમે? ક્યાંક ને ક્યાંક, સૌપ્રથમ તો અમારી કલા જગતની વાત કરું કે સ્ટેજ પર અમે બેઠા હોય, સ્ટેજ પર 4-5 કલાકારો ભેગા હોય અને એકબીજાની કાપતી કરતા હોય તો એવું મને ક્યારેક ક્યારેક ન ગમે. અને ખાસ આ ટીવીના માધ્યમ દ્વારા એટલે જ કહું છું કે પહેલાંના જમાનામાં તો ઘણું બધું હતું વિરોધ કરતા એકબીજા કલાકારોનો, પણ અત્યારે સારું છે, ઘણું બધું અંશે સારું છે. પણ ક્યાંક ને ક્યાંક હું સ્ટેજ પર જોતો હોઉં છું એ કલાકારો એકબીજાની કાપતી કરતા હોય, એકબીજાને ગાવા ન દેતા હોય, કદાચ કોઈ ગાતો હોય તો એના વચ્ચેથી સોંગ ઉડાડીને ગાવા મળતા હોય, તો એવું ન થવું જોઈએ. જોકે અત્યારે તો એવું નથી થતું, પણ ક્યાંક ને ક્યાંક એ વસ્તુ મારા સાથે તો નથી થઈ, ઘણા વર્ષો પહેલાં થઈ છે, પણ એ થવી બી જરૂરી છે જીવનમાં. મેં તમને કીધું ને કે ઘણા અનુભવો થવા પણ જરૂરી છે, એટલે આવું ક્યાંક ને ક્યાંક ખોટું મને ન ગમે. બિલકુલ. ઉમેશ બારોટનો ફેવરેટ ફૂડ કયું? બાજરાનો રોટલો. અને બાજરાનો રોટલો ને હમણાં રિસેન્ટલી મેં એક સોંગ પણ બનાવ્યું છે મારો ને કેરવી ભુજનું, એવું છે. એ બાજરીનો રોટલો ને ખાટી મીઠી છાશ, બાજરાનો રોટલો ને ખાટી મીઠી છાશ, એથી મીઠા એથી મીઠા ગુજરાતીઓના માન પાન. મારું ગુજરાત મને વાલું ગુજરાત, મારું ગુજરાત મને વાલું ગુજરાત. બાજરીનો રોટલો. હા, ખાણી પીણીથી યાદ આવ્યું કે હવે બોનવીટા ગીતનું નવું વર્ઝન આવશે. યસ, આવશે આવશે. એ સસ્પેન્સ છે. ઓકે, એ સસ્પેન્સ જ રાખ્યા. ઓકે, ઉમેશ બારોટનું ફેવરેટ પ્લેસ કે જ્યાં જવાનું તમને બહુ જ ગમે? હું એક જ વખત ગયો છું લાઈફમાં અને મને આપણી 3 ઋતુ હોય છે, શિયાળો, ઉનાળો, ચોમાસું, એમાંથી 2 જ ઋતુ મારી બહુ જ ફેવરેટ છે, ચોમાસું અને શિયાળો. તડકો મને જરાય નથી વાલો. પણ યુકે લંડનમાં હું 2019 ગયો હતો, એ પછી મારી ઘણી ઈચ્છા છે કે ફરી પાછું લંડન જઉં. કારણ કે લંડનની જે ઠંડી છે, ગુલાબી ઠંડી, મને ત્યાંનું વાતાવરણ, એટમોસ્ફિયર મને બહુ ગમે છે. અને હું રિસેન્ટલી હવે જૂનમાં પણ જવાનો છું. ઉમેશ બારોટ જ્યારે ફ્રી હોય ત્યારે શું કરે? સૂવું છું. સૂઈ જાઉં? યસ, કેમ કે મને બહુ ઓછી ઊંઘ મળતી હોય છે. એક તમને કહું તો વડોદરા, કચ્છ, કચ્છથી પાલનપુર, પાલનપુરથી જૂનાગઢ, જૂનાગઢથી સુરત, હું આવા જ શો મારા કન્ટિન્યુ હોય છે. એટલે ફ્રી ટાઈમ મને આમ તો બહુ ઓછો મળતો હોય છે, પણ જ્યારે જ્યારે મળે છે ત્યારે હું મારા શરીરને બહુ મસ્ત, મને જીવનમાં સૌથી પ્રિય કોઈ હોય મારા જીવનમાં તો મને મારી ઊંઘ ખૂબ જ પ્રિય છે. અને આજે પણ હું થોડો ઊંઘમાં જ આવ્યો છું. બિલકુલ. ઉમેશ બારોટને કયું ફૂડ બિલકુલ નથી ભાવતું? મને ચાઇનીઝ નથી મજા આવતી. ઓકે, એટલે બોનવીટા અને એ બધું પીવડાવવામાં તમે વ્યસ્ત રહ્યા, એટલે તમને પહેલાનું જ જે પપ્પા લોકો છોકરાઓને પીવડાવતા ખવડાવતા હતા એવું જ તમારે લાવવું છે. તો આજે ઉમેશ બારોટ સાથે ખરેખર ખૂબ જ મજા આવી છે, કારણ કે
તમારું આ ઇન્ટરવ્યુ જોઈને ગુજરાતની જનતાનું પણ મન ખૂબ જ હળવું થઈ ગયું હશે અને ખૂબ મજા આવી હશે તેમને પણ. તમે અમારા કાર્યક્રમમાં જોડાયા તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. અને લાસ્ટમાં મારું ગીત જેને ખૂબ બધાએ વધાવ્યું છે ત્યારે વાગી વાગી રે વેરણ વાગી જબકી ને તું તો જાગી રાતમાં વાગી એવી રે હૈયે વાગી સનગણતી તું તો વાગી રાતમાં શમણા ઉગે રે મારી આંખમાં રણજણ રૂમતા હરવર ઘૂમતા હૈયા ને ચોરે હાથ ગોરી તામન ડાલી ધામો હીરા ઓર ઘેરદાર ઘૂમતા રૂપરૂમ ઝૂમતા હૈયા ને ચોરે હાથ ગોરી તામન ડાલી ધામો હીરા ગોરી તમે મન ડાલી ધામો હીરા.